હવામાન વિભાગની આગાહી અનુસાર અમદાવાદ શહેર સહિત સમગ્ર ગુજરાત રાજ્ય અને કમોસમી વરસાદે ગમરોડ્યું હતું અને ઘૂળની ડમરીઓ સાથે આંધી અને મિની વાવાઝોડા જેવી સ્થિતિ રાજ્યના અનેક જિલ્લાઓમાં સર્જાઈ હતી. તેને કારણે ખેડૂતોના ઉભા પાકને નુકસાન પહોંચ્યું હતું. હજુ પણ હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી બે દિવસ રાજ્યના કેટલાક જિલ્લાઓમાં વરસાદની શક્યતાઓ છે. જોકે મોટાભાગના જિલ્લાઓમાં વાતાવરણ ગરમ રહેશે. મહત્વનું છે કે ગઈકાલ સુધી સમગ્ર ગુજરાતમાં રાજ્યમાં હવામાન વિભાગે વરસાદની શક્યતા વ્યક્ત કરી હતી. જોકે સોમવારે સાંજે આવેલા આંધી અને કમોસમી વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી, તેથી ગઈકાલે અમદાવાદ શહેરનું મહત્તમ તાપમાન ખૂબ જ ઓછું નોંધાયું હતું. હવામાન વિભાગ દ્વારા આગાહી ત્રણ દિવસ આગાહી કરતા જણાવવામાં આવ્યું હતું કે ગુજરાત રાજ્યમાં વિવિધ ભાગોમાં અલગ અલગ વાતાવરણ રહેશે. આ કારણ કે આગામી ત્રણ દિવસ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના ભાગોમાં વરસાદની શક્યતા છે, જ્યાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં હીટવેવની શક્યતા છે. આજની તારીખ અને આવતીકાલ બે દિવસ સુધી જ્યાં વરસાદ પડશે ત્યાં થન્ડરસ્ટોર્મ એક્ટિવિટી જોવા મળે તેવી શક્યતાઓ છે. એટલે કે આજે અને આવતીકાલ જે વરસાદ પડશે તેમાં ખૂબ ગાજવીજ અને પવનની સ્પીડ વધારે જોવા મળશે, જેમાં સૌરાષ્ટ્રના દ્વારકા, જામનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, રાજકોટ, મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લાને વધારે પ્રભાવિત કરશે. કચ્છનું રાપર તાલુકો અને જે દરિયાઈ કાંઠાના વિસ્તારો છે તેમાં પણ તીવ્રતા વધારે નોંધાઈ શકે છે. મધ્ય ગુજરાતમાં આજે આવતીકાલ બે દિવસ વરસાદ નોંધાશે, પણ મધ્ય ગુજરાતની અંદર હળવા છૂટાછવાયા ઝાપટા અને માત્ર પવનની સ્પીડ જોવા મળે તેવી શક્યતાઓ રહેલી છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને પાટણ જિલ્લા આ બંને જિલ્લાઓની અંદર આવનારા બે દિવસ સુધી વરસાદની તીવ્રતા વધારે રહેશે. હવામાન વિભાગ દ્વારા ગતરોજ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદની શક્યતાઓ વ્યક્ત કરી હતી, પરંતુ આજરોજ મધ્યપ્રદેશ પર સર્જાયેલી સિસ્ટમને કારણે હવે જ્યાં વરસાદની શક્યતાઓ હતી ત્યાં હીટવેવની શક્યતા છે. ત્યાં વાતાવરણ શુષ્ક રહેવાનું હતું તેવા જિલ્લાઓમાં વરસાદની શક્યતાઓ બનતી દેખાઈ રહી છે. બ્યુરો રિપોર્ટ, ઇન્ટીવી ન્યૂઝ, સુરત.